હું તને જ ગઈ કોઈ દિવસ જાય છે બધા હવે ફોટોગ્રાફી માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? અને અહીંયા જો સવાર સવારમાં વાતાવરણ બહુ મસ્ત છે, ઠંડીનું વાતાવરણ છે, શિયાળો આવી ગયો છે. પ્રોપર શિયાળો નથી આવ્યો પણ હજી થોડું થોડું ઠંડુ ઠંડુ લાગે છે, એમ સ્કીન ઉપર થોડુંક દેખાય છે કે શિયાળો આવી ગયો હોય. અહીંયા વૃક્ષોની માવજત ચાલુ થઈ ગઈ છે. મમ્મી ને રેશું બે. હું કઈ છો રેશું? આ કુંડાને સાફ સફાઈ. આ મસ્ત થઈ ગયા બધા. યા મમ્મી અહીં ઉપર બાંધી દીધું. હા. અને કુંડામાં આખા પાંદડા હોય કાઢવી તમે ચોખ્ખું લાગે. મમ્મી આમાં સે ધૂળ નાખવી છે, ખાડો પડી ગયો એમાં. ના ના, એમાં ધૂળ નહીં. મમ્મી અહીંયા માવજત કરે છે તુલસીમાંની, અને રેશું અહીંયા વૃક્ષોની હારે માવજત કરે છે. તો મમ્મી ખાતર ને એવું નાખવાનું છે કે નથી નાખવાનું? ખાતર હમણાં નાખ્યું, કેળાને સાલ. કેળાને સાલ? તો તમે ખાતર વિશે તો કયો. જેવી રીતે વૃક્ષોમાં ખાતર નાખવું પડે છે ને, એમ આપણે આપણા વિચારોમાં પણ છે ને સદગુણોનું ખાતર નાખવું પડે છે, ત્યારે જ તે આપણું છે ને વિચારોનું વૃક્ષ છે ને એ ઘટાદાર બને છે. એ વાત સાચી હો, ત્યારે જ ઘટાદાર બને, નહીં તો ન બને. સુખું રૂખું સુખું રે, રૂખું સુખું એનું આયકાસ કરવી, પેઢીયું દર પેઢીયું એનું આયકાસ કરવી, આયકાસ કરવી તો ન કાંઈ વધે, આગળ જ ન વધે. ન્યાં ન્યાં સુખું ઝાડ થઈ જાય. હા, આ લોકોને તમે કયું ખાતર નાખ્યું? કેળાની છાલનું. કેળાની છાલ પાણીમાં પલાળ દેવાની, એટલે ઊંડી થઈ જાય. તમે એવું ખાતર નાખો છો ને એટલે જ ગ્રોથ વધે છે. મમ્મી આ છોકરાઓ ક્યાં ગયા? છોકરાઓ ગયા મામા. બારમાસી મોટી નીત કરવી, અમુક છોડવાનું કઈ નાખવાની ને તોય વકરે, હવા ખાય ને મોટું થાય. એટલે તમે કેવા હું માંગો છું, કેવા હું માંગો માણસ ને બધું હરખું ન થાય. સાચી વાત છે, ગયા ખરા. રામમટી મમ્મી કે જવું છે એ કે દાન પૂન કે ધાલો, આપડે રામમટી જાય ને ગૌ મારે મમ્મી ને જવું તું પછી ગયા વર્ષે જ છે કા મમ્મી? પછી કઈ ગયા નહીં એવું રામમટી જોયું નહીં? હાલીને જાશું આપડે. નહી તું ઈ રેવા દે બધી પ્રોસેસ, હાલીન બીજે હાલીન જાવી ને. તો આજ નો મેળ આવે મમ્મી, મારે બેગ પેક કરવું છે હજી, થોડું બે ત્રણ વસ્તુ બનાવવાની છે, છોકરાને ફોટો લઈ જવાના છે. અને એમ બેને તો કઈ ફોન ન ઉપાડ્યો, નકર આપણે અપોઇન્ટમેન્ટ લખાવી. હે બેન નો કહેવાય, અપોઇન્ટમેન્ટ લખાવી હતી પણ ન મેળ આવ્યો, બંધ થઈ ગઈ. ઈ કોણ હોય આપણે તો ઓલું કે ને દવારે લેવા દેવા, ડોક્ટર આખું લેવા દેવા. લે ઈ કે દવારે લેવા દેવા, ડોક્ટર હાર સાચું સજેસ્ટ કરે તો જ તે તમે દવા લઈ શકો, નકર થોડીક લઈ શકો કઈ કે ડોક્ટર આરે હું લેવા દેવું. મારે સારું કરી દેવું હું, આ ડોક્ટર એ દવા દેવો. હમ, એક જગ્યા ખાન સાજે વાકું વળી જશે, મારું સારું કરી દેવું. હાલો, હમ તો ચલે કુંડા લઈ ગયો. તો તું કપડાં શું કહી, તું કપડાં શું કહી સાની મની, પછી કાક સાલું કરશું આપણે.
ધંધો કરવો જ પડશે, નકર થીંગડા નહીં નહીં થાય, ખબર છે ને? પછી હવે આ ટોપ લેતી જા, ઓલું બોક્સ લેતી જા, ઓલું બોક્સ, બધું એક હારે લઈને જાય. આ પપ્પા લઈને ગયા ત્રણેય, એમાં આપણે જરા કઈ ઉપાધિ કરવા જઈએ એમ નહીં. આપણે કોને હોપવા જવા, એ વાત એ સાચી. આ તો બહુ રોકાઈ ગયા પપ્પા ને બધા, એના જમીન નથી આવના ને, પૂછવું છે ને તમે કારેલા ને શાક પપ્પા હાટું સ્પેશિયલ બનાવો છો ને, હે શું લાગે છે રોકાઈ જશે? કોઈ નો રોકાય, હમણાં તું જો બધું પાછું આવે, બધા પાછા કોઈ ક્યાંય રોકાય નો રોકાય ક્યાંય. અને હાલો આપડે જવું છે ને, જાય પણ કારેલા ને બાફા મૂકું કરીને જાય. હવે જમીન જ જશું, જમીન નહીં મજા આવે. હાલો જમીન તરત જશું, એમ કરતા અત્યારે જાવી ને આપડે 2 વાગે શાંતિ થોડીક ગમે. જમીન ઘડી 10 મિનિટ અને હું તમે આખો દી કાકડી કચુડ 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 કરતા હોય. મમ્મી ને તો માસી નો ફોન આવ્યો છે, લાંબી જ વાત આલે. પછી માસી નો ફોન આવ્યો હોય, બેન નો ફોન આવે એટલે કેવું થાય? સાચી વાત, આપડે ક્યારેક આવે તો આપડે લાંબી થઈ જાય, બેન બેનો વાત જ એટલી ભેગી થાય. હજી મમ્મી આર ઓછી થાય પણ બેનો બેનો વધારે થાય, શું કેવું? તમારે બેનો આરે મજા જ અલગ હોય. દાળ ભાત શાક રોટલી બની ગયો તો તમે છે કુકરમાં કારેલા બાફવા મૂક્યા બરાબર. હું કહું દાળ હતી ને, દાળ તો મેં તપેલી લઈ લીધી, તો સવારે ટિફિન ગયો એટલે દાળ ભાત ને એને તો બટેકાને કતરી કઈ મૂકી દીધી. કારેલા ન બાવે ને, આપણે તો હોટ ફેવરેટ કારેલા નું, આપણે બધાને ચાલે કારેલા ને, મજા જ આવી, મજા આવે. હા લાવો ને, આવતું હોય એવું કેમ અંદાજ આવે? હજી આપડે શોપિંગ નો એક પાઠ રહી ગયો છે, જેતુબેન ના ચપ્પલ ઈ જવાના છે લેવા. અને ફોટોગ્રાફી છોકરા નો કોલ કરું તો ફોટોગ્રાફી કરાવી એવી કોલ કર. હાલો હાલો કોલ કરું અને ફોટોગ્રાફી માટે તો આપણે જઈએ, છોકરાને ફોટો થઈ જાય. તો હાલો હું અપોઇન્ટમેન્ટ લઈ આવી, અત્યારે મેં કીધું અત્યારે છોકરાને લઈને આવું તો મેં ફોટો, તો એને કીધું વાંધો નહીં હાલો હાલો ફટાફટ હાલો હા ફોટોગ્રાફી માટે તૈયાર થઈ જાઓ ત્રણે. પ્રિયાંશ ને ત્રણે કે એક સેમ જ પહેરાવા છે તો મનસ્વી નું તારે આવું છે, તારે આવું છે ફોટો પણ. 5 દૂધી લાવ્યા છે હલવો, તો હવે દૂધી હલવો બનાવશું 5-1 દૂધી નું. ખાઈ જાય જો, ખાઈ જાય જો એમ કેવો ને. મમ્મી હું આવું ને ઓર્ડર પૂરો કરીને ત્યાં દૂધી હલવો બનાવી રાખજો અને ડબ્બા ભરીને મૂકી દેજો. ના ના વધે, કારણ કે ના ના 3 દી માં પાછા 3 દી માં આપડે હલવો ખૂટે શાક દૂધી નો. તો હવે તું કરજે ટ્રાય, હું કામ ખબર છે, કારણ કે ખાઈ જ વધારે દૂધી બગડી જાય ને, કતા હલવો બની જાય બગડે નહી. હલવો બનાવી ડબ્બા ભરી ફ્રીજ માં હંતાડી તું ફ્રીજ માં સાઈડ માં મૂકી દેજે, બાકી હું આવીને ડબ્બો ખોલ. પણ એમ કરો ને અત્યારે બનાવી દઉં તો તમે સાંજે ડબ્બા ભરતા જ જાવ ને. ના ના
એટલે બહાર નો હારો રહે. ગાડી લઈ ને થવાનું એક કોઈ ને ગાડી લઈ ને જવાનું. હાલો મારે ના અહીંયા જવું છે. હાલો હાલો છોકરો લોકો હાલો ફોટોગ્રાફી માટે આવ્યા. અહીંયા બધા આરામ કરે છે, વેઇટિંગમાં આપણો વારો છે. અહીંયા તો જલસા પાર્ટી ચાલુ થઈ ગઈ છે અને મને શીત નિંદ્રા વતન કરવા માટે અહીંયા ફોન જોવા લાગ્યો ને. અહીંયા પ્રિયાસ તો સોફો ખૂંદે બહુ ગમે. તમે હેર સ્ટાઈલ વીખી નાખતા નહીં, ફોટો પડવાનો છે. એનો ફોટો વળી આપણે એક પડવો કહેવાય ને તેને ભાઈ બહેન, પણ તેને એને ઊભા નથી ભરતું. તેને માંથી એક એને ભરતું નથી. જાશો આસુ લુસ થઈ ગયા છે એમના છે ને પાછું છે ને મોઢું બગાડી ફોતન નાખશે. ઘરેથી મોઢું ધોઈને આવ્યા છે, કેવું કરેવા દે ફોટા ને મારવા આવી છે. ઘરે નાખો તો હાલે અહીંયા ન નાખવાના. આમ હેઠા બે એ તો બધે એજ રૂલ્સ થઈ ગયો છે. હા એક પીડીએફ આપે પણ એક્સ્ટ્રા તમે જે ક્લિક કરી હોય ને જે ફોટો એ ન આપે એક્સ્ટ્રા. અમે લીધો હતો ને તે એક કોપીના કંઈક 100 રૂપિયા કે એમ કંઈક લીધા, નહીં 50 રૂપિયા. એ જે આપણે ફોટો પાડ્યો હોય એ એક પીડીએફ જ આપે, પણ તમારે ખબર ઓલ બીજી ક્લિક તમારે જોતી હોય ને અમે એક પોઝ રિજેક્ટ કરી તો ઓલ તેડ પ્રિયાંશને એમને ખાલી પીડીએફ આપે, એને એક્સ્ટ્રા 100 રૂપિયા લીધા. એ આપણે કોપી ન આપે પણ એમને આપણા ફોનમાં એ ને એ ક્લિક આપણામાં પીડીએફ કદા. પ્રિયાંશે રડવાનું ચાલુ કર્યું છે, ફોટોગ્રાફીમાં રડે. હો અવાજ નહી બેટા, જો ભાઈ બાજુ બેઠે, જો ભાઈ બાજુ માંગે, જો દીદી પાછળ રે, જો દીદી રે, દીદી છે. જમવા બે ગયા ને જમવાની પડા પડી થઈ બાપા. અને કેમ ને આ ફોટો નતો પડાવવા દેતો? ફોટો ત્રણ ગયો મમ્મી. ના ના એક તો માંડ માંડ વારો આવ્યો અને એમાં ત્યાં એને આવું કર્યું. મમ્મી તો એ ઓલા બધા ભાઈ ને જોઈ જોઈ ને એને ગરમ નથી રેશો. દૂધી ખમણવા માંડી છે રેશો. હલવો બનાવવાનો? અને ડબ્બો કોઈના હાથમાં ન આવવો જોઈએ. એ પાર્ટનર ના હાથમાં આવે તો વાંધો નહી આવે. પાર્ટનર ને હાસવાન કઈ ગયા છે એ વળી એના મોટા ડેડી ની ગાડી ઉપર ચડી ને બેહે બોલ. અને પછી હું એમ કહું કે ન્યા કેમ બેઠો તે કે જેજી જેજી ડેડી પીઓ કે તો ડેડી આઈ મિસ યુ કે તો પીઓ તને આવડે હે ડેડી ને વાલી વાલી કરી દેતો. આયા આમાં આમાં ડેડી હાંજે જોશે તું વાલી વાલી કરતો કરતો ડેડી ને
ઉભો રહી ગયો મારા આડો, મને તેડી લે એમ, મેં તેડવાનું નથી આલો. પછી હું શાક લેવાનું હતું તે હું આમ બેઠી નીચે, તે ઈ માર જેમ બેહી ગયો, પછી મારા હું જેમ દત કાઢે કેવડો મોટો રાઉન્ડ મારી આવ્યા. વળી દરવાજો છે ને ચપ્પલ નું ખાનું છે ખુલ્લું હોય ને પાછો વળી બંધ કરવા જાય. અહીંથી લઈને જતી હતી ને તો સ્ટોરરૂમ નો દરવાજો એટલો એટલો ખુલ્લો હતો ને તો એ પાછો વળીને બંધ કરવા ગયો. અને અયાંશ ના ચપ્પલ રસ્તામાં પડ્યા હતા, તે લઈને બે આમ બે હરખા મૂકી આવ્યો. એના સેન્ડલ લઈને આવ્યો છે, હવે ભીના છે દીકા. પ્રિયાંશે પાણી ઢોળ્યું ને હવે પોતું મારે જે કામ જેને ઢોળ્યું હોય બગાડ્યું હોય ને એને સુધારવાનું. માર હરખું પોતું માર પોતું માર તું અહીંયા હમણાં મારતો તો જોવું પડે અહીંયા નિસવાનું. આમ નિસો બસ બસ હવે બા તમારે અધૂરું કસરું પૂરું કરે છે. આવું અધૂરું કોઈ પૂરું નથી કરતું. અહીંયા થેપલા વણાવવાનું ચાલુ થઈ ગયા. ગ્રીન થેપલા ગ્રીન હલવો ગ્રીન હલવો ને ગ્રીન થેપલા થેપલા બનાવ્યા છે. હજી લાલ ચટણી બનાવવાની લસણ ની લાલ ટી શર્ટ મેં પહેર્યું છે. બધું આવી ગયું છે રસોડામાં. શેતુબેન કાલથી હું તમને નહીં દેખાવ ત્રણ દિવસ માટે રજા નહીં દેખાવ અને નો દેખાવ તો મારી પાછળ રોતા નહીં કમેન્ટ કરતા નહીં કે કેમ નથી દેખાતા ભાભી. રોવા વાળા છે ને વૈયા ગયા છે બહાર પ્રિયાંશે ફોટો તો ન પડાયો. ન પડાયો ને કેમ ન પડાયો? કેમ તે પડાયો? કેવો પડ્યો ફોટો? હે પ્રિયાંશ, પ્રિયાંશ ને તારે ખોળામ ન લઈ લેવાય. આજે તો થેપલા ને ચટણી બની ગઈ છે મસ્ત મજાની. મરચા ને થેપલા ને ચટણી ને પાલક ના છે ભાભી? પાલક મેથી ના તો ભાભી ને અંદર તો નિયત થતો થઈ ગયો. ભાભી કાલ બોમ્બે માર્કેટમાં કઈ જગ્યાએ ગયા હતા? મસ્ત મજાની. બાય બાય ટાટા કહીજો. ભાઈ 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 અહીંયા ટાટા કહીજો. ભાઈ ટા બાય બાય સી યુ કહીજો. ચાલો સી યુ પણ થઈ.